बात करिए अगर समाचार नहीं तो विश्वभर में खूंखार सांपना दंश थी दर वर्षे 58,000 थी पण वधु लोकोना मौत थई रह्या छे। त्यारे गुजरात आपशे झेरनुं मारण, सांपनुं झेर काढीने पावडर बनावाशे। तो वलसाडना धरमपुर में सांपनी झेर विरोधी दवानुं पण विश्वकक्षानुं संशोधन केन्द्र आकार लई रह्युं छे। झेर झेर ने कापे तेवी कहेवत हवे सार्थक थई छे, केम के वलसाड जिल्लाना अंतरियाळ आदिवासी विस्तारमां आवेलू धरमपुर आगामी समयमां देश अने दुनियाभरमां जाणीतुं थवा जई रह्युं छे। कारण के धरमपुरमां समग्र देश अने दुनियाने उपयोगी थनार विश्वकक्षानुं सर्प संशोधन केन्द्र शरू थई रह्युं छे। आ सर्प संशोधन केन्द्रमां देशभरना अत्यंत झेरी सांपोने राखवामां आवशे अने तेमनुं संवर्धन करी तेना झेरमांथी दवा बनावा माटे उपयोगमां आवशे। धरमपुरमां शरू थई रहेलू आ सर्प संशोधन केन्द्र संपूर्णपणे वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशननी गाइडलाइन मुजब काम करशे। आ केन्द्रमां रीजियन स्पेसिफिक एंटी वेनम इंजेक्शन बनाववामां आवशे। ए सेंटर एवुं छे के एक इंटरनेशनल लेवलनो WHO नी गाइडलाइन प्रमाणे बननारुं सेंटर छे। एनी अंदर ए WHO ना ऑडिटमां आवशे, एटले एना जे रूल्स रेग्युलेशन अमे स्ट्रिक्टली फॉलो करीशुं। એ હું એમ માનું છું કે દેશનું પ્રથમ સેન્ટર હશે એ સેન્ટરની અંદર। 3,000 સાપ રાખવાની મંજૂરી મળી છે અમને। અત્યારે એક જ તબક્કે 3,000 રાખવાની જરૂર નથી, જેમ જેમ અમારું જે કાર્ય આગળ ચાલશે તેમ તેમ અમે સાપની ક્ષમતા વધારીશું। આ સંસ્થા સર્પગૃહ બનાવીને ઝેર એકત્રીકરણનું કામ કરશે। અહીં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી ઝેરી સાપો લાવીને તેનું સંવર્ધન કરાશે। બાદમાં વિવિધ સાપોમાંથી ઝેર કાઢીને ખાસ પ્રક્રિયા થકી પાવડર તૈયાર કરી સર્પ ઝેર વિરોધી દવા બનાવતી કંપનીઓને અપાશે। આ કેન્દ્રનો મુખ્ય હેતુ રીજન સ્પેસિફિક એન્ટી વેનમ ઇન્જેક્શન માટે હશે। આ સંસ્થા સર્પગૃહ બનાવીને ઝેર એકત્રીકરણનું કામ કરશે। સર્પ સંશોધન કેન્દ્રમાં આ વિસ્તારમાં 35 વર્ષથી સર્પદંશના દર્દીઓની સારવાર કરતા અને સર્પદંશ પર સંશોધન કરતા ડોક્ટર DC પટેલ મહત્વની ભૂમિકા ભજવશે। એન્ટીસ્નેક વિનમ જે ઇન્જેક્શન બને એ કંપનીને સપ્લાય કરીશું અને એ જે કંપની છે એ જે ઇન્જેક્શન બનશે તે રિજિયન વાઇઝ, એટલે કે આપણા રિજિયન વિચાર કરીએ તો ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં જો સપ્લાય થાય તો અમારું જે સ્વપ્ન છે કે ઝીરો સ્નેક બાઇટ ડેથ રેટનું એ કદાચ પરિપૂર્ણ થઈ શકે। WHO ની ગાઈડલાઇન મુજબ કામ કરનારા સર્પ સંશોધન કેન્દ્રને સરકારની વિવિધ મંજૂરી પણ મળી ગઈ છે। આથી અત્યારથી જ ધરમપુરમાં હંગામી સર્પ સંશોધન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે અને શરૂઆતમાં અત્યારે અહીં કોબ્રા, રસેલ, વાઇપર સહિતના દેશમાં જોવા મળતા 4 જાતિના અત્યંત ઝેરી 40થી વધુ ઝેરી સાપ રાખવામાં આવ્યા છે અને તેની સંભાળ માટે ટ્રેન્ડ ક્યુરેટર, વેટરનરી ડોક્ટર, ટેકનિકલ સ્ટાફ તથા કન્સલ્ટન્ટની નિમણૂક પણ કરવામાં આવી છે। માનો કે કોબરાનું માનો કે વીકમાં એક વખત એનું વિનમ કાઢવામાં આવે, સોસ્કેલ વાઇપરનું 15 દિવસમાં એકવાર કાઢવામાં આવે, એ અલગ અલગ સ્નેકના પ્રોટોકોલ છે, એ પ્રમાણે એનું વિનમ એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે, એને પ્રોસેસ કરવામાં આવે અને એમાંથી લાયોફ્લિઝર પાવડર બને, આ વિનમ ઉપર રિસર્ચ થાય, એને જે એની આખી પ્રોસેસ પ્રમાણે એના રિપોર્ટ તૈયાર થાય પછી એન્ટીવિનમ કંપનીને આપવામાં આવશે। આ સર્પ સંશોધન કેન્દ્રમાં દેશમાં જોવા મળતા અત્યંત ઝેરી સાપોને જ રાખવામાં આવશે। પ્રથમ તબક્કામાં 3,000 ઝેરી સાપ રાખી તેના સંવર્ધન કરી તેનું ઝેર કાઢી અને દવા બનાવવાની પ્રક્રિયા કરવામાં આવશે। તમને જણાવી દઈએ કે કયા સાપમાંથી કેટલું ઝેર મળે તો કોબ્રામાંથી મહિનામાં 4 વખત ઝેર મળે છે। કોબ્રામાંથી 150 મિલીગ્રામ પ્રમાણે સરેરાશ 600 મિલીગ્રામ ઝેર મેળવી શકાય। રસેલ વાઇપરમાંથી મહિને 100 મિલીગ્રામ ઝેર કાઢી શકાય। કોમન ક્રેટમાંથી મહિનામાં 7 મિલીગ્રામ, સોસ્કેલ વાઇપરમાંથી મહિને 3 વાર 5 મિલીગ્રામ કાઢી શકાય। આ જે પૂર્વ પટ્ટી છે, પૂર્વ પટ્ટીની અંદર જે મુશ્કેલી પડે છે એ ધરમપુરના સાઈનાથ હોસ્પિટલના ડૉક્ટર DC પટેલ છે, એનું સર્પ સંશોધન કેન્દ્ર એમને ગુજરાત સરકારે મંજૂરી આપી છે, ત્યારે એ કેન્દ્ર બનાવવાના કારણે આ વિસ્તારના લોકોને ખૂબ જ એનો બેનિફિટ ફાયદો મળશે। ધરમપુરના સર્પ સંશોધન કેન્દ્ર માટે સરકાર દ્વારા રૂપિયા 10 કરોડની જોગવાઈ 2 વર્ષ અગાઉ બજેટમાં કરવામાં આવી હતી, જો કે હજી સુધી માત્ર હંગામી સર્પ સંશોધન કેન્દ્ર શરૂ થઈ ચૂક્યું છે। આ કેન્દ્ર થકી અંતરિયાળ પહાડી વિસ્તારના ગરીબ આદિવાસી પરિવારોને સર્પદંશથી વહેલી તકે સારવાર મળશે અને નવું જીવન મળશે। ભરતસિંહ વાઢે, ન્યૂઝ 18 ગુજરાતી, ધરમપુર।